બાળ મિત્રો, શિક્ષણ સરિતામાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ એક વિષય કલરવ પ્રકરણ 10 વડદાદા જોઈશું. વડદાદા એટલે કે વડનું ઝાડ. બધાએ જોયું છે ને વડનું ઝાડ, જેની વડવાઈઓ પણ હોય છે. બાળ મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, અને તમે શિક્ષણ સરિતાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા નવા અપડેટ્સ મળી રહે અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. બાળ મિત્રો, સૌપ્રથમ આવે છે એક વાર્તા, તો ચાલો આપણે વાર્તા સાંભળીએ. બધાને ગમે છે ને વાર્તા સાંભળવી, તો સાંભળો. જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. ગામના પાદરે તો ઘણા બધા ઝાડ હોય, તો ત્યાં તેણે એક મોટું ઝાડ જોયું. તો ઝાડ હતું વડનું. વડ જોઈને જતીન રાજી થઈ ગયો, એટલે કે ખુશ થઈ ગયો. લાલ લાલ ટેટા તેણે જોયા. કોણે? બરાબર, જતીને. તો જતીને કહ્યું કે દાદાજી આ શું છે? તો દાદાજીએ કહ્યું કે આ વડ દાદાનું ફળ છે, એટલે કે વડ પર જે ફળ આવે તે છે. તો જતીન દાદાના ખંભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. વડના જે પાન હતા તે જતીન તેના દાદાના ખંભા પર બેસીને જોવા લાગ્યો. વડ દાદાને તો મોટા મોટા પાન હતા. બધાએ વડનું ઝાડ જોયું છે ને, તેને મોટા મોટા પાન હોય છે ને. પાન પણ લીલા લીલા છમ હતા, એટલે કે પાન ખૂબ જ લીલા હતા. અને વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું. જતીને થડને બાથ ભરી, પણ બાથમાં પણ ન આવ્યું. વડનું ઝાડ ખૂબ જ મોટું હતું વડદાદાનું, અને એનું થડ પણ ખૂબ જ જાડું હતું. તમે બે હાથે બાથ ભરો તો પણ તે હાથમાં આવે તેમડું ન હતું. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે કેસુડાનું ઝાડ પણ હતું. બધાએ જોયો છે ને બાળમિત્રો કેસુડો. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીની નજર વડદાદાના થડની નીચે પડી, તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. એટલે કે જતીની નજર વડદાદાના થડની નીચે પડી, તો વડદાદાનો જે આ ભાગ હતો તે જમીનની અંદર જઈ રહ્યો હતો. તો જતીને ખેંચી જોયું, પણ ખેંચાયું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો દાદાજીએ જવાબ આપ્યો કે આ વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે, એમને વડવાઈ કહે છે. જતીને એને લટકી જોયું, એને હિંચકા ખાવાની ખૂબ જ મજા પડી. એટલે કે ત્યાં જે થોડો ભાગ હતો તે જમીનની અંદર જતો હતો, તો જતીને તે ખેંચી જોયો, પણ તે ખેંચાયો નહીં. તો તેણે તેના દાદાજીને પૂછ્યું કે દાદાજી આ શું છે? તો દાદાજીએ કહ્યું કે આ વડનું મૂળ છે, અને ઉપર જે બધા લટકે છે એ પણ વડના મૂળ જ છે, એમને વડવાઈ કહેવાય છે. જતીને એને લટકી જોયું, અને એને હિંચકા ખાવાની મજા પડી ગઈ. તમે પણ વડવાઈના હિંચકા ખાધા છે ને બાળમિત્રો? બાદ આવે છે બાળમિત્રો ગાઓ. બધાને ગાઓ ગમે છે ને, તો તમે બધા મારી સાથે આ સરસ મજાનું ગીત ગાજો. વડદાદાની લાંબી દાઢી, લાંબા લાંબા વાળ છે, ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ. ઓ વડદાદા આ પોટેટા, રાતા ને વળી મોટા, પછી રમીશું આગે જઈને આટા ને વળી પાટા. ત્યારબાદ આવે છે બીજું એક સરસ મજાનું ગીત. ગીતનું નામ છે જાંબુડો. તો ચાલો આપણે ગાઈએ, તમે બધા પણ મારી સાથે ગાજો. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે? જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે? જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે?
જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે, જાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે। બાળમિત્રો, તમને આ વિડીયો ગમ્યો ને તો વિડીયોને લાઈક કરો અને નીચે સબસ્ક્રાઈબ કરવાનું ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા અપડેટ્સ મળી રહે અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ।